આંતરિક શોધ માટે યોગ શાંભવી મુદ્રા. માનવતાના ઇતિહાસમાં ઘણા શાનદાર મનુષ્યો થઈ ગયા છે. તેઓની ચમક અને તેજસ્વીતા આકાશમાંના તારાઓથી પણ વધુ હતી. પણ એવું કેમ થાય છે કે કોઈ જબરદસ્ત ક્ષમતાની સાથે આવે છે અને કોઈ બીજી વ્યક્તિ એ જીવનના દરેક નાના પાસાની સાથે સંઘર્ષ કરવો પડે છે? જો તમે પોતાને મશીન માનો તો તમારી પાસે એક શરીર અને એક મન છે. બની શકે છે કે તમારી પાસે એક સુંદર શરીર અને સુંદર મન હોય, પરંતુ જેને તમે કૃપા કહો છો તે લુબ્રિકેશન અથવા ચિકાશ છે. જરૂરી ચિકાશ વગર તમે દરેક પગલે અટકો છો. આ ધરતી ઉપર આવા અસંખ્ય પ્રાણીઓ છે, સમજદાર, લાયક, પણ પોતાના જીવનના દરેક ખૂણે તેઓ અટકી જાય છે કારણ કે ચિકાશની ઉણપ હોય છે. એટલા માટે કોઈ મનુષ્યના જીવનમાં કૃપાનું તત્વ હોવું બહુ જરૂરી છે. શાંભવી મુદ્રા એવી પ્રક્રિયા છે જે એક બારી ખોલવા સમાન છે, જેથી આપણે કૃપાને ગ્રહણ કરી શકીએ. આરામથી પલાઠી વાળીને બેસો, તમારી કરોડને સીધી રાખો, પણ એમાં કોઈ તણાવ ન હોવો જોઈએ. આપણે યોગ મુદ્રા બનાવીશું. અંગૂઠા અને પહેલી આંગળીના અગ્રભાગને એકસાથે કરીને તેમની વચ્ચે ગોળો બનાવો. બાકીની ત્રણ આંગળીઓને સીધી રાખો. ચાર આંગળીઓ એકસાથે હોય એમની વચ્ચે બિલકુલ જગ્યા ન હોવી જોઈએ. તમારી હથેળીઓને આ મુદ્રામાં ઉપરની તરફ તમારી જાંઘો ઉપર રાખો. હાથ અને ખભા ઢીલા અને તણાવ મુક્ત હોવા જોઈએ. આંખો બંધ કરીને બેસો. ચહેરો થોડો ઉપરની તરફ કરીને રાખો. જ્યારે તમે થોડા ઉપર કરેલા ચહેરાની સાથે બેસો છો તો તમારી ભ્રમરની વચ્ચે એક સ્વાભાવિક ધ્યાન હોય છે. આ સ્વાભાવિક ફોકસને જાળવી રાખો. ધ્યાન લગાડવાનો પ્રયત્ન ન કરો, ફક્ત તમારી ભમરની વચ્ચે સ્વાભાવિક ફોકસને જાળવી રાખો અને બંધ આંખોની સાથે ચહેરાને થોડો ઉપરની તરફ રાખીને બેસો. ભમરની વચ્ચે આ હલકા અને સહજ ધ્યાનને જાળવી રાખો અને શ્વાસની સ્વાભાવિક ગતિ પ્રત્યે સચેત રહો. ત્રણથી છ મિનિટ સુધી આમ બેસી રહો. યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદતે વા નંદતિ નંદતિ નંદતે વા. Thank you.
ધીમે ધીમે, બહુ ધીમે ધીમે તમારી આંખો ખોલો.